જામનગરની શાક માર્કેટ પાસે આજે હંગામો થઈ ગયો હતો ભીડમાં એક મહિલાની થેલીમાં બ્લેડ વડે ચેકો પાડી ચોરી કરતી એક મહિલા રંગે હાથ ઝડપાઈ જતા મહિલાઓનું ટોળું એકત્ર થઈ ગયું હતું આખરે આ મહિલા ચોરને પોલીસને સોંપવાની તજવીજ કરવામાં આવી હતી સ્વરૂપવાન યુવતીઓ મોહજાળ ફેલાવીને પુરુષોને ફસાવી પૈસા પડાવે તેવા હની ટ્રેપના કિસ્સાઓ મેટ્રો શહેરોમાં બનતા હોય છે પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ આવી ઘટના પ્રકાશમાં આવતા આશ્ચર્ય ફેલાયું છે ઢેબર ગામના હાસમ નુરા મહમહમદ હિંગોરા ઉર્ફે ભીખુ નામના યુવાનને કાસમ હિંગોરા તથા નૂર મહંમદ ઉર્ફે નુરાએ એક યુવતીનો સંપર્ક કરાવી આપવાની વાત કરી હતી ત્યાર પછી આ બંને શખ્સોએ ભીખુને સોનલ ગોસ્વામી નામની યુવતીને મળવા ધારાગઢ પાસે બોલાવ્યો હતો ભીખુ અને યુવતી વાતચીત કરી રહ્યા હતા ત્યારે જ ત્યાં રાજુ ગઢવી તથા અજય ગઢવી તથા અન્ય એક શખ્સ આવી પહોંચ્યા હતા આ લોકોએ પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ભીખુ પાસેથી રૂપિયા ત્રેવીસ રૂપિયા પડાવી લીધા હતા પૈસા પડાવનાર શખ્સો પોલીસમાં ન હોવાની જાણ થતા ભીખુએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે હની ટ્રેપમાં સામેલ એક યુવતી સહિત ચાર લોકોને ઝડપી લીધા છે આજે જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારિયાએ કુલ રૂપિયા આઠસો ત્રેપન પોઈન્ટ દસ કરોડનું બજેટ રજૂ કર્યું હતું શાસક પક્ષના કોર્પોરેટરોએ બજેટને વિકાસલક્ષી ગણાવી આવકાર્યું હતું જ્યારે વિપક્ષી કોર્પોરેટરોએ વિરોધ કરી તડાપીટ બોલાવી હતી ગુજરાત સરકારે માતૃભાષા દિનની ઉજવણી નિમિત્તે જામનગર સહિત રાજ્યના આઠ મહાનગરમાં જાહેર સ્થળોએ ગુજરાતી ભાષાના બોર્ડનો જ ઉપયોગ કરવો ફરજિયાત કર્યો છે જેને પગલે સિનેમા ઓડિટોરિયમ બેન્કવેટ હોલ સ્કૂલ કોલેજ શોપિંગ મોલ હોસ્પિટલ બેન્ક હોટલ રેસ્ટોરન્ટ લાઇબ્રેરી અને બાગ બગીચાઓના નામ ગુજરાતીમાં દર્શાવવા પડશે